चार चार जता रहे तो वधे शून्य। अबे एरी टाइम तुम्हें
બાડી નાખું તો કેટલા વધશે? શૂન્ય વધે. તો અહીંયા લખવાનું છે શૂન્ય. ત્યારબાદ અહીંયા પાંચ ફુગાઓ આપ્યા છે, પાંચે પાંચ ફુગા છે ને ફૂટી જાય તો કેટલા વધે? શૂન્ય. પાંચ માઇનસ પાંચ બરાબર શૂન્ય. હવે યાદ છે ને તમને બતક આપ્યું છે, તળાવમાં એક બતક છે, એ પણ હવે અહીંથી તળાવમાંથી જતું રહ્યું છે. એક માઇનસ એક બરાબર શૂન્ય. એક માંથી એક જાય તો કેટલા વધે? શૂન્ય. હવે ત્યારબાદ તમને અહીંયા દેડકાનું ચિત્ર આવેલું હશે. એક નદી કિનારે છે ને ત્રણ દેડકાઓ બેઠા છે અને ત્રણે ત્રણ છે ને નદીની અંદર જતા રહે છે. હવે નદી કિનારે એકને દેડકા છે નહીં, ત્રણ માઇનસ ત્રણ બરાબર કેટલા થશે? શૂન્ય. અહીંયા છે ને તમને ચકલીનું ચિત્ર આપેલું હશે. એક ડાળ ઉપર પાંચ ચકલી બેઠી છે, પાંચે પાંચ એકી સાથે ઉડી જાય તો કેટલા વધે? શૂન્ય. પાંચ માઇનસ પાંચ બરાબર શૂન્ય. હવે આ રીતના આપણે છે ને બાદબાકીની શૂન્યવાળી સમજ મેળવી. તો તમારે પણ આવી બાદબાકી છે ને ઘરે નોટબુકની અંદર લખવાની છે અને જાતે એને શીખવાનો પ્રયત્ન કરવાનો છે. જે રીતના મેં કરાવ્યું છે એ રીતના તમારે આ સધી પોતીની બુકની અંદર ઉતારવાનું પણ રહેશે અને ઘરે આનું રિવિઝન પણ કરવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.